अपनी वच्चे हाजर नथी खूब ताड़ियोथी वधावी लईए विविध विकास ना कामोनी सागरेशभाई नुं स्वागत करशे अपनी अपार राष्ट्र प्रेम की ताड़ियों की आज रामदेव केरी जे आपणी तळावणी छे एनु आजे डेवलपमेंट थयुं छे अने एनु आजे नाम आपणे रामदेवेश्वर तळाव सरोवर आप्युं छे अने आ लोकार्पण अने विविध विकासना कामो अने जे खातमुहूर्त छे ते प्रसंगे पधारेल केन्द्रीय मंत्री श्री देवसिंह साहेब तेमज नड़ियाद विधानसभाना धारासभ्य श्री पंकजभाई देसाई तेमज सौ काउंसिलरो तेमज नगरपालिकाना काउंसिलरो नुं अहींया हुं हार्दिक स्वागत करू छुं। દેવસિંહ જ્યારે રામ તલાવડીએ તલાવના ઓપનિંગ પ્રસંગે ઉપસ્થિત હતા ત્યારે એનું જે ઓપનિંગ કર્યું તે વખતે એ વાત કરી હતી કે રામદેવપીરના મંદિરની બાજુની અંદર તલાવ છે અને તલાવ જેવું દેખાતું નથી અને આ તલાવની ડેવલપ કરવાની જાહેરાત એ દિવસે કરવામાં આવી હતી। પ્રમુખશ્રી અને એમની ટીમ આખી ટીમે અને હું એમ કહું તો આ કોન્ટ્રાક્ટરશ્રીએ પણ ફક્ત 4 મહિનાની અંદર ₹2 કરોડના ખર્ચે આ તળાવ અહીંયા આપણને સુંદર એક રમણીય સ્થળ અને અહીંયા બેસવા લાયક જગ્યા બનાવી દીધી। તમને બધાને ખબર હતી અહીંયા બધા વિસ્તારના જ છે એટલે આ જગ્યાએ કચરો નાખતા હતા ને હસો કેમ હસો કહ્યું આ કચરાનું સ્થળ નહોતું તોય તમે કચરો નાખતા હતા એટલે કચરો નાખીને જગ્યા બગાડતા હતા। આ મેન દેવસિંહે એ રામદેવપીર મંદિરમાં નક્કી કરીશું કે આ સ્થળ છે ને આપણે બદલી નાખીશું આખું એનું આખી કાયા પલટ થઈ જશે અને એ જે નક્કી કર્યું તો એ ત્યાં અમે જાહેરાત કરી અને પ્રમુખશ્રીને કહ્યું કે આપણે આ તળાવ ડેવલપ કરવું છે તો આજે આ તળાવ ₹2 કરોડના ખર્ચે ડેવલપ થઈ રહ્યું છે। આપણા નડિયાદમાં પશ્ચિમ માટે આ સાવલિયાનગરનું તળાવ આ રામદેવપીર મંદિરનું તળાવ એના પછી પવનચક્કીવાળું તળાવ અને એના પછી જે ગુરુદ્વારા આગળનું તળાવ છે આ 4 તળાવ અને એક ઇન્દિરાનગરનું 5મું તળાવ આ 5 તળાવ આપણે આ વિસ્તારમાં પશ્ચિમમાં ડેવલપ કર્યા પહેલે પશ્ચિમની સ્થિતિ બધાને ખબર છે કે કેવી હતી। આજે પશ્ચિમની અંદર લોકો પ્લોટ લેવા કે જમીન લેવા કે કોઈ કન્સ્ટ્રક્શન થાય તો એની અંદર ફ્લેટ લેવા કે ઘર બનાવવા પડાપડી કરતા હોય અને આજે આખા એરિયાને નડિયાદનો એક સુંદર એરિયા ગણવામાં આવે છે। આમ તો પૂર્વ અને પશ્ચિમમાં બેઉ
જગ્યાએ વિકાસ થયો છે. પૂર્વની અંદર જોવા જઈએ તો સૌથી મોટું નગરપાલિકાઓમાં સ્પોર્ટ્સ સેન્ટર હોય તો પૂર્વની અંદર નડિયાદનું નગરપાલિકાનું સ્પોર્ટ્સ સેન્ટર છે, એ તમને બધાને ખબર હોવી જોઈએ. અને એનું સ્થળ એ ઉત્તર સંડાસથી પછી રિંગ રોડ ઉપર જઈએ એટલે જમણી બાજુએ તમે 500 ફૂટ જાઓ એટલે તમને ઓલિમ્પિક સાઇઝનો સ્વિમિંગ પુલ મળે, બેડમિન્ટનના 2 કોર્ટવાળું ઇન્ડોર સ્ટેડિયમ મળે, સ્કેટિંગ રિંગ મળે, ટેબલ ટેનિસના 2 કોર્ટવાળું ઇન્ડોર સ્ટેડિયમ મળે, 4 ટેનિસના કોર્ટ મળે. એક કોમ્યુનિટી સેન્ટરને મોટો ભાગ જેની અંદર કોઈ મોટું ફંક્શન કરવું હોય તો આપણે કરી શકીએ એવી જગ્યા. એવી રીતે હવે નવા ડેવલપમેન્ટની અંદર ત્યાં આપણે વોલીબોલના ગ્રાઉન્ડ પણ 4 બનાવવા જઈ રહ્યા છે. તો આટલું સુંદર આયોજન હોય છે અને આ સુંદર આયોજન આપણે નગરપાલિકા તકી કરતા હોય છે. નગરપાલિકાના સૌ કાઉન્સિલરો અને જે તે પ્રમુખ હોય ત્યારે ઘણા બધા ડેવલપમેન્ટના કામો સરકારમાંથી આપણે રૂપિયા લઈને કરતા હોય ત્યારે આજના તબક્કે હું ખાસ તો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું કે આપણને નડિયાદની અંદર વખતો વખત ખૂબ સારી એવી ગ્રાન્ટ મળતી રહે છે અને આપણે નવા નવા આયોજનો કરતા રહીએ છીએ. છેલ્લે હમણાં આપણે 8 કરોડના રસ્તાઓ બનાવ્યા, એમાં આ રસ્તો એ આવી જાય તો તૂટે નહીં એવા રસ્તાઓ, મજબૂત રસ્તાઓ એ આ નગરપાલિકાના પ્રમુખના રાજની અંદર આ રસ્તાઓ બન્યા. રોડ કમિટી હોય, ટીપી કમિટી હોય, એ કમિટી એક નક્કી કરી નાખ્યું કે આપણે સંપૂર્ણ પૈસા આરએનબીમાં ભરી દઈએ અને આરએનબી ડિપાર્ટમેન્ટ એટલે ગવર્મેન્ટ આપણને રસ્તા બનાવી આપે અને ગવર્મેન્ટમાં આપણે પૈસા ભરીને ગવર્મેન્ટ દ્વારા આ રસ્તા બનાવ્યા. તો પ્રમુખશ્રીને એમની ટીમનો એક ખૂબ ખૂબ આભાર માનું કે નડિયાદના એટલા સુંદર જેટલા છેલ્લા રસ્તા બન્યા 8 કરોડના, એ બધા જ લગભગ ક્યાંય કોઈ જગ્યાએ તૂટ્યા નથી. એ સિવાય ઘણા બધા હજુ રોડોના કામ આપણે ચાલુ કરવાના છીએ. હમણાં કહ્યું એમ 2 કરોડ રૂપિયાના આપણે કામો સોસાયટીઓના સિમેન્ટ કોન્ક્રીટના રસ્તાઓ કરવાના છે. એવા ઇન્ટિરિયર ગામની અંદર પણ સિમેન્ટ કોન્ક્રીટના રોડના કામ પણ શરૂ કરવામાં આવ્યા છે, ખાતમુહૂર્ત થઈ ગયા છે અને આ બધા જ કામ ખૂબ સારી રીતે ખૂબ સુંદર થાય. કમિટીઓના ચેરમેન પ્રમુખ સાહેબ, અહીંયા આપણા ચીફ ઓફિસર શ્રી હાજર છે, ટેકનિકલ સ્ટાફ હાજર છે, એન્જિનિયરો છે. તો ખૂબ ચીવટથી સરકાર આપણને જ્યારે ડેવલપમેન્ટ માટે રૂપિયા આપતી હોય ત્યારે આપણે ખૂબ ધ્યાનપૂર્વક એ રૂપિયા વાપરવા જોઈએ અને પ્રજા જેવું કામ માગે છે એવું કામ આપણે આપવું જોઈએ. અને મૂળ તો જવાબદારી ટેકનિકલ સ્ટાફની છે કે રસ્તા તૂટે નહીં, સંપૂર્ણ મટીરિયલ જે ટેન્ડરમાં લખેલું હોય એ વપરાય અને યોગ્ય રસ્તા બને એ જોવાનું કામ એમનું છે અને એની ઉપર ધ્યાન રાખવાનું કામ સમગ્ર ટીમનું મ્યુનિસિપાલિટીનું છે. તો આવનારા દિવસોની અંદર પણ ઘણા બધા ડેવલપમેન્ટના કામો થવાના છે તો તમે બધા એમાં રસપૂર્વક રસ લઈને સારા કામ પોતાના વિસ્તારમાં કરાવવા માટે બધા જ કાઉન્સિલરો પ્રયત્ન કરે. હજુ મારે ખાસ તો કહેવું છે કે ઇલેક્શન પહેલાં આપણે જે રેલવે સાથેનો પ્રશ્ન હતો તો મેં દેવસિંહ સાથે મળી અને આપણે પીએમ સાહેબને રજૂઆત કરીને પ્રશ્ન ઉકેલ્યો અને આજે જે નવું બસ સ્ટેન્ડનું કામ છે એ ખૂબ સારી રીતે આગળ વધી રહ્યું છે. અને દેવસિંહ હું એવું કહીશ કે ડિસેમ્બર મહિનામાં આપણને પહેલા ફ્લોર ફર્સ્ટ ફ્લોરનું અને બસ સ્ટેન્ડ ચાલુ થઈ જાય એવું કોન્ટ્રાક્ટરે આપણને થયું છે અને ડિસેમ્બરમાં આપણે લગભગ બસ સ્ટેન્ડ ચાલુ કરી દઈશું. ઉપરના જે ફ્લોર છે એ પણ એ લોકો ઝડપથી પૂરા કરશે અને ખૂબ જ અદ્યતન આ જેમ ગુજરાતમાં બસ સ્ટેન્ડનો નવા બરોડાનું છે, અમદાવાદનું છે, બધા ઘણી જગ્યાએ રાજકોટનું છે એવા બન્યા છે
એવું નડિયાદનું પણ બસ સ્ટેન્ડ પૂરું થઈ જશે ને એ પણ નડિયાદના લોકોને એક નવું નજરાનું એનું મળશે. સાથે સાથે હમણાં આપણું વિધાનસભાનું ઇલેક્શન હતું એના પહેલાં અશ્વિની કુમાર રેલવે મંત્રી શ્રી કેન્દ્રીય અહીંયા આવ્યા હતા અને મેં એને દેવુસિંહે રજૂઆત કરી કે અમારું રેલવે સ્ટેશન પણ ડેવલપમેન્ટમાં લો અને એમણે હા પાડી અને એ જ દિવસે એમના પ્રોગ્રામમાં મૌથાની અંદર નવું રેલવે સ્ટેશન બનાવવાની જાહેરાત કરી હતી. એનું અત્યારે ડિઝાઇનનું કામ ચાલે છે કારણ કે આખી સરદાર સાહેબની થીમ ઉપર આ રેલવે સ્ટેશન બનવાનું છે એટલે કેન્દ્રીય આપણા મંત્રી શ્રી દેવસિંહ જાતે પોતે દેખરેખ રાખીને એની ડિઝાઇન તૈયાર કરાવે છે અને ટૂંક સમયમાં ડિઝાઇન તૈયાર થઈ જશે. એટલે હમણાં જે પીએમ સાહેબે જે મોડેલ સ્ટેશનો જેનું ખાતમુહૂર્ત કર્યું એવું આ એક આપણું ડિઝાઇનના કારણે બાકી રહ્યું છે એમ દેવસિંહે કહ્યું છે એટલે એ પણ ટૂંક સમયમાં થઈ જશે. અને બીજા લગભગ નડિયાદ નગરપાલિકાની અંદર 6 કરોડ રૂપિયા આપણને આ વર્ષે મળ્યા છે. એમાંથી અમારું એક પ્લાનિંગ એવું છે નગરપાલિકાનું કે આગળનો જે કેનાલનો ભાગ છે એ કેનાલના ભાગની અંદર અહીંયા જો અત્યારે જે જમણી બાજુએ જે દેખાય છે વોકવે ને ગાર્ડન એવું જ આગળ પણ એક નવું ડેવલપમેન્ટ થાય ને સાયકલ ટ્રેકથી માંડી અને ગાર્ડન અંદર આયોજન કરીને એક સુંદર નજરાનું ફરીથી પશ્ચિમને મળે એવું ડિઝાઇન કરવાનું કામ ચાલુ છે. એ પણ થઈ જશે. જેલ પણ ટૂંક સમયની અંદર તોડી અને ત્યાં પણ એક નવું સિટી બસ સ્ટેન્ડ બને એના માટે લગભગ ઠરાવ થઈ ગયા છે એટલે ત્યાં પણ નીચે સિટી બસ સ્ટેન્ડ અને ઉપર આખું શોપિંગ કોમ્પ્લેક્સ અને બીજું કંઈ થિયેટર કે કોઈને કોઈ પ્રાઇવેટ ઉપર પ્લોટ કરવો હોય કે ગમે તે કંઈ કરવું હોય એવું આખું આયોજન એનું પણ લગભગ થઈ ગયું છે. એનું પ્લાનિંગ પણ થઈ ગયું છે, નકશા પણ દોરાઈ ગયા છે. એટલે આવનારા દિવસોની અંદર નડિયાદની અંદર સિટી બસ મ્યુનિસિપાલિટી પોતે લાવી અને પોતે સિટી બસ ચલાવે એનું પણ એક આયોજન નડિયાદની અંદર કરવાના આપણે પ્રયત્નો કર્યા છે. તો એમાં પણ સૌ કાઉન્સિલર મિત્રો સાથે મળીને કામ કરીને આગળ વધે. એના સિવાય નડિયાદની અંદર હજુ પણ ઘણા બધા કામો કરવાના છે, ઘણા બધા કામો અને આયોજનો આપણે કરતા રહીશું. નગરપાલિકાની ટીમ ચોકસાઈપૂર્વક દરેક પ્રજાજનની અપેક્ષા મુજબ કામ કરે એવી તમને જાહેરમાં હું વિનંતી કરું છું અને સાથે સાથે પ્રજાજનોને એક સંદેશો આપું છું કે ઇન્દોર જેવી સિટી એ કોઈ સેજ કચરો બહાર નાખે તો બીજો કોઈ ત્યાં જોઈ જાયને જતો હોય તેને ઉપાડીને અંદર કચરા પેટીમાં કચરો નખાવે અને એને રૂપિયાના જે દંડ થતો હોય એ દંડ પણ ભરાવે એવી સ્થિતિનું સર્જન આપણે નડિયાદમાં કરીએ, લોકોને સમજાવીએ જ્યાં ત્યાં કચરો ના નાખીએ. કચરો લેવા ડોર ટુ ડોર કલેક્શન માટે આવતા જ હોય છે તો કચરા પેટીમાં આપણે કચરો નાખી રાખીએ અને જ્યારે કલેક્શન માટે ટ્રેક્ટર કે જે કંઈ વ્હીકલ નગરપાલિકાનું કચરો લેવા આવે એમાં સવારે નાખી દઈએ. આપણે ઘેર કામ કરતા કામવાળા બેન કે ભાઈ જે હોય એને પણ સૂચના આપીએ કે જતાં જતાં પ્લાસ્ટિકની કોથળીમાં કચરો ભરી અને જ્યાં ત્યાં રોડ ઉપર આમ ગોળ ગોળ ફેરવી અને પછી નાખે નહીં, કાં તો તલાવો ગંદા ના કરે એ ખાસ ધ્યાન રાખે એવી આપ સર્વે પાસે અપેક્ષા રાખું છું. અને તમે પણ જો કોઈને જુઓ તો પકડીને એને ફરજિયાત કચરા પેટીમાં કચરો નાખે એવું કરજો એવી પ્રજા પાસે અપેક્ષા રાખીએ છીએ. અને નડિયાદને આપણે સુંદર અને ચોખ્ખું બનાવીએ અને થોડો ગાયોનો ત્રાસ પણ છે પણ નગરપાલિકા પાસે જે ડબ્બો છે તો અત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસરને પણ ફરીથી હું કહું છું
કે તમે એક કોઈ બીજું એક આયોજન કરો, મોટો ડબ્બો બનાવો અને એની અંદર ગાયોને જે રસ્તે ફરતી હોય અને લોકોને શિંગડા મારીને નુકસાન કરતી હોય, એક્સિડન્ટ થતા હોય, તો એમાંથી મુક્તિ આપવા માટે નગરપાલિકા સખ્ત બને, કડક બને અને એની અમલવારી કરે એવી આજના તબક્કે હું વિનંતી કરું છું. અને ફરીથી એકવાર આ સુંદર એક આયોજન થકી આપની વચ્ચે પશ્ચિમની પ્રજાજનોને આ તળાવ આજે દેવસિંહના હસ્તે આપણે ખુલ્લું મૂકવા જઈ રહ્યા છે. ખૂબ ખૂબ અભિનંદન. ભારત માતા કી જય. વંદે માતરમ. અહીંયા નડિયાદનો જે કચરો છે એ જૂનો, વર્ષો પહેલાં આપણે કમળા ગામમાં જતા પહેલાં જે મેમદાદનો રસ્તો છે ત્યાં ડમ્પિંગ સાઇટ છે. આ ડમ્પિંગ સાઇટની અંદર કેટલો બધો કચરો નડિયાદનો ભેગો થયો છે, તો એ કચરાને એક પ્રોસેસિંગ કરીને, એક મશીનથી પ્રોસેસિંગ કરીને કચરો નાનો બનાવીને અને પ્લાસ્ટિક અને બીજું વેસ્ટ જુદું પાડીને બાકીનો કચરો ખાતર માટે ઉપયોગ અને બાકીનો નાનો નાનો એકદમ બારીક થઈ જાય એવો કચરો એ મશીનથી થાય અને એ કચરાનો નિકાલ 6 મહિનામાં એ જે એટલો મોટો ઢગલો છે અને વારંવાર એની આગ લાગવાના કારણે કમળા ગામની આજુબાજુમાં, મંજીપુરા ગામની આજુબાજુના રહીશોને ખૂબ જ મુશ્કેલીઓ પડે છે. એટલે આપણે સરકારમાં રજૂઆત કરી અને આ વેસ્ટના નિકાલ માટે જે મશીન છે એ આવતીકાલે આ કચરો જે બારીક કરવાનું છે એ મશીનનું પણ ખાતમુહૂર્ત ઓપનિંગ કરવાના છીએ અને લગભગ 6 થી 7 મહિનાની અંદર એ કચરો બારીક થઈ અને એ ઢગલો છે મોટો એની જગ્યાએ ત્યાં કશુંય ના રહે અને એક સામાન્ય તમને ઉપર માટી નાખીને ગ્રાઉન્ડ જેવું થઈ જાય એવું એક આખું આયોજન છે. તો એ આયોજનનું પણ આવતીકાલે અમે ઓપનિંગ કરવા જઈ રહ્યા છે. તો આ આપના માટે નવું નડિયાદની અંદર ઉમેરો થઈ ગયો છે. એટલા માટે જ ખાસ તમને કચરાનું કહ્યું છે કે કચરો બહાર ના નાખશો, નડિયાદને ચોખ્ખું રાખજો. અમે તમારી સાથે છીએ. આભાર. અને આ પ્રસંગે એક અનુભવી નગરપાલિકાના કાર્યકર્તા કે જે આ ગુજરાતમાં સૌથી યુવાન નગર સેવકે થયેલા અને સૌથી યુવાન, આજે પણ એ રેકોર્ડ તૂટ્યો નથી, 21 વર્ષની ઉંમરે આ નગરના પ્રમુખ થયેલા અને અત્યાર સુધી આ નગરની સાર સંભાળ રાખી અને 6 ટૂંકથી નગરના આ નગરજનોએ એમને આશીર્વાદ આપ્યા. હું એવું માનું છું કે ખેડા જિલ્લાના ઇતિહાસમાં નગર નડિયાદના આટલી લાંબા ગાળા સુધી કોઈ ધારાસભ્ય ચૂંટાયા નથી. અને આજની આ વિશેષ વાત એટલા માટે કહું છું કે એ ધારાસભ્ય ચૂંટાયા હોય, હું લોકસભાનો સભ્ય ચૂંટાયો હોય, પણ આખા નડિયાદમાં જે વિસ્તાર અમને સૌથી વધારે આશીર્વાદ આપે એ આ વિસ્તારમાં અમે આજે અમે તમારે બંનેની વચ્ચે આશીર્વાદ લેવા ફરીથી ઊભા છે. આજે તો કામની વાત લઈને આવ્યા છે. અને એમણે જે કચરાની વાત કરી હું વિષય ભૂલી ના જાઉં એ પહેલાં કહું કે આ કચરો કેટલો છે ખબર છે? 2,33,000 ટન કચરો નડિયાદનો આવતીકાલથી એ મશીન ચાલુ થશે અને 6 મહિનામાં એ કચરાનો નિકાલ થશે. હવે આ તમે તાળી પાડી એક પેલો 2,33,000 ટન કચરો ભેગો કર્યો એટલે કે નિકાલ થાય છે એટલે એ કચરો લાવી કોણ? એ કચરો આવ્યો ક્યાંથી? આપણે સમજીએ છીએ કે ગુજરાતમાં જે પ્રકારે સતત શહેરીકરણનો વ્યાપ વધ્યો છે, થોડાક વર્ષો પહેલાં ગુજરાતમાં 30-32% શહેરીકરણ હતું. આ ગુજરાતની કુલ વસ્તીમાંથી 30-32% લોકો મોટા શહેરોમાં અને આપણા જેવા નાના નગરોમાં રહેતા. આજે આ ગુજરાતમાં શહેરીકરણ 54% છે. આ તમારા નડિયાદની અહીંયા બધા વડીલો જોઉં છું એટલે બોલું, 15-20 વર્ષ પહેલાં તમારી જનસંખ્યા નડિયાદની કેટલી હતી અને આજે આ નડિયાદની જનસંખ્યા કેટલી વધી છે? અને આટલી મોટી જનસંખ્યા કોઈ એક રહેણાંકમાં રહેતી હોય
અને રહેણાંકના લોકોની આશાઓ અપેક્ષાઓ હોય કે અમારે ઘરે પીવાનું પાણી મળે, પાણી મળ્યા પછી એ પાણીનો ઉપયોગ કર્યા પછી એ ગંદા પાણીનો નિકાલ થાય એટલે ગટર જોઈએ, બહાર નીકળીએ એટલે પાકો રસ્તો જોઈએ, વીજળી જોઈએ, અને આ બધી સગવડો, માનો કે દવાખાનાની જરૂર છે, વાહન વ્યવહાર તરીકે સિટી બસની જરૂર છે, શિક્ષણની જરૂર છે. હમણાં મને યાદ છે કે થોડાક મહિના પહેલા જ આદરણીય પંકજભાઈ ચૂંટાયા પછી, હમણાં જ 4-5 મહિના પહેલા આપણે તમારા વિસ્તારમાં એક સરસ સીએચસી સેન્ટર, પીએચસી સેન્ટર કર્યું છે. આપણે આ આપણા મંદિરથી આગળ જઈએ એટલે સાંઈ મંદિરથી આગળ જઈએ અધ્યતન દવાખાનું તમારા વિસ્તારમાં કર્યું છે. કોઈએ કહ્યું છે તમારી ડાબી બાજુ વોકિંગ હોય, જમણી બાજુ આવું સુંદર તળાવ હોય, તમે 20 વર્ષ પહેલા કલ્પના ના કરી હોય અને 4 મહિનામાં તૈયાર કરીને આવું સ્થળ આપ્યું હોય. આ બતાવે છે કે આ ટીમ ઉત્તમ છે, આ ટીમ તમારા આશીર્વાદથી કામ કરે છે. અને અમે તો ગામડાના આવું તળાવ જોઈએ ને તો અમે ટાળું ખાવા નીકળીએ. એટલે બહેનોને ખબર પડે ટાળું ખાવાનું, એ ઘરેથી બનાવ્યું હોય અને ખેતરમાં જઈને ખાય. હવે તમારું તો અહીં ખેતર છે ને એટલે તમે અહીં તળાવમાં ખાવા કદાચ કોક દાડો આવો તો પાછું બધું મૂકતા ના જતા હોય તે લોકો. આ સુવિધાઓ તમારા માટે. આ તળાવ કોનું છે? કોનું છે આ તળાવ? કોનું છે? તો એને તમારું હોય, આ જાહેર જીવનની તકલીફ એ સૌનું હોય ને કોઈનું ના હોય. આ મારું છે એનો ઓનર હું છું, ઓનરશીપ જેને કહીએ આપણે. જ્યાં સુધી તમારી ઓનરશીપ નહીં આવે, તમારી ઓનરશીપ ના આવે કોઈ વસ્તુ સાથે નહીં, કે આ મારું નગર છે, આ રોડ મારો છે, આ વીજળીનો થાંભલો મારો છે, આ તળાવ મારું છે, આ મારા ઘર આગળ જે નગરપાલિકાએ જે પાણીનો નળ મૂક્યો છે એ મારો છે, એ ભાવ નહીં આવે ત્યાં સુધી તમે એને સાચવશો નહીં. તમારા ઘરમાં પાણીનો નળ બંધ કરવો છે પણ જાહેરમાં પેલો નળ ચાલતો હોય તો એને બધા જોયા કરે, પણ એમ ના થાય કે ઊભો રહીને નળ બંધ કરો. એટલે કઈ નહીં, પાછું મને એમની સલાહ બહુ થઈ ગઈ. પણ આજનો દિવસ એવો છે કે સમગ્ર ભારતમાં એક પ્રકારની રાષ્ટ્રીય ચેતના ઊભી થઈ છે. પહેલા પણ રાષ્ટ્રીય પર્વ આવતા, 26 જાન્યુઆરી, 15 ઓગસ્ટ, ગુજરાતના દરેક મુખ્યમંત્રી પહેલા મનાવતા, પણ ક્યાં મનાવતા? ગાંધીનગરમાં મનાવતા. ગાંધીનગરમાં થોડાક સ્કૂલના છોકરાઓને બોલાવે અને મુખ્યમંત્રી હોય એ ભાષણ કરે જતા રહે. મોદી સાહેબ આવ્યા પછી આખા ગુજરાતમાં જિલ્લે જિલ્લે આ રાષ્ટ્રીય પર્વ મનાય છે અને દેશના વડાપ્રધાન થયા, દુનિયાના સૌથી લોકપ્રિય નેતા થયા. તો 15 ઓગસ્ટે આખો ભારત પોતાના ઘર દુકાન ઉપર ઝંડો લગાવતો થયો છે. આ રાષ્ટ્રીય ભાવના, આ રાષ્ટ્રીય ચેતના આદરણીય મોદી સાહેબે દેશમાં ઊભી કરી છે. ઘણી વાર તો 25 રૂપિયાનો ઝંડો લેવાનો હોય તોય ના જઈએ. આ નડિયાદમાં આજે બહુ સરસ બધા ઝંડે લગેલા, પણ હું એક ગામડે જતો હતો સુંદા બાજુ, તો કટલામાં નહીં, કપડામાં નહીં. મેં કીધું આવતી સાલ આપણે એવું નક્કી કરીએ કે દુકાનમાં જાતે 25 રૂપિયાનો ઝંડો લઈ જઈએ અને એને કહીએ કે લે આ તું લગાવ પણ 25 રૂપિયા આપ. અને આમ એને બધું રાષ્ટ્રભક્તિની વાતો કરવી છે, ફરિયાદો કરવી છે, પણ જ્યારે આખા દેશમાં એક આવો સુંદર માહોલ થતો હોય ત્યારે એ દુકાનદાર 25 રૂપિયા કાઢતો નથી. તમે જઈને એના પેલી કચરા પેટી આપો તો એમાં નાખવા તૈયાર નથી. જેમ બહેનો નહીં નાખતી, ઘેર ઘેર પંકજભાઈ મોકલે છે આપણા બધાને, ખબર છે પેલી કાર્યકર્તા આવે છે આપણી ગાડી લઈને, ટ્રેક્ટર લઈને, તો એને પેલા ટોલીમાં તો નહીં નાખવાનું, ખાલી ઘર આંગણે જ મૂકવાનું છે. પેલો છોકરો એને ટોલીમાં નાખી જાય તો એ ડોરમાં નાખતા બોલો ને. સારું, વાંધો નહીં, પણ આપ આ તળાવને સાચવજો, આ તળાવ આપના માટે છે. જય મહારાજ. દરેક રહીશોના હૃદયની અંદર રાષ્ટ્રપ્રેમ અને વિકાસની ધાણી આજે થઈ. અભિવાદન થઈ ગયું એવા મા બાપ સમય રાજ્ય વિકાસ.